માનક વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવાસે નીકળ્યા છે, ખ્યાલ છે? વિદ્યાર્થી મિત્રો, આપણે આફ્રિકા ખંડનો પ્રવાસ કરી લીધો છે. થાકી તો નથી ગયા ને વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, મજા આવી ગઈ આફ્રિકા ખંડ તેના દેશો જોવામાં. એમાં ઇજિપ્ત અને દક્ષિણ આફ્રિકાના દેશો જોયા. એમાં પેલું ખજૂર ખાવાની વિદ્યાર્થી મિત્રો કેવી મજા આવી હતી. કેવા ખજૂર! આપણા ભારત કરતાં મોટા મોટા ખજૂર હતા, હે ને? કેટલા ખાધા ઘરમાં, આટલી લીધા છે ખરા વિદ્યાર્થી મિત્રો? સારું, ત્યારે જેટલી શોપિંગ કરી એટલી બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, હવે તો આપણો ખંડ એટલે કે એશિયા, આપણો ખંડ કયો છે? એશિયા. તો હવે એશિયા ખંડમાં તો વધારે પડતી માહિતી આપણને હોવી જોઈએ, કારણ કે આપણી વસ્તુમાં આપણને પૂરેપૂરી જાણકારી હોવી જોઈએ. તો એશિયા ખંડ એ આપણો ખંડ છે વિદ્યાર્થી મિત્રો. કેમ આપણો? કે ભારત દેશ એશિયા ખંડમાં આવેલો છે. હવે એશિયા ખંડની આપણે મુસાફરી કરવાની છે, તો એશિયા વિશેની માહિતી તો આપણને જરૂર હોવી જોઈએ. તો ચાલો હવે ફરીથી પ્લેનમાં બેસી જાઓ વિદ્યાર્થી મિત્રો. આપણે આફ્રિકાથી ક્યાં જવાનું છે? એશિયા. એશિયા પહોંચી ગયા વિદ્યાર્થી મિત્રો? ઓહો, જલ્દી આપણે પ્લેનમાં, ખરેખર આપણે બસ અને ટુ વ્હીલર અને ફોર વ્હીલર કરતાં તો આપણે પ્લેનમાં જ જવું વધે સારું, કારણ કે પ્લેન છે એમાં ફટાફટ એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી જવાય છે વિદ્યાર્થી મિત્રો. તો હવે એશિયા ખંડે, એશિયા ખંડમાં આપણે નીચે ઉતરી ગયા છે. તો ત્યાં કઈ કઈ વસ્તુ? તો વિદ્યાર્થી મિત્રો, એશિયા ખંડમાં એમાં ભારતમાં એમ તે તાજમહેલ જોવા લાયક છે. 7 અજાયબીઓમાં તાજમહેલ, ચીનની દીવાર, બુર્જ ખલીફા, આ બધી વસ્તુઓ કેવી છે? એક અજાયબી તરીકે જાણીતી છે. હવે એશિયાનું સ્થાન અક્ષાંશ પ્રમાણે કઈ જગ્યાએ છે, એની સીમાઓ કઈ છે અને તેનો વિસ્તાર કેટલો છે તે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો એશિયાનો વિસ્તાર 1° થી 16° દક્ષિણ અક્ષાંશ અને 17° થી 43° ઉત્તર અક્ષાંશની વચ્ચે અક્ષાંશ દૂત નહીં વિદ્યાર્થી મિત્રો, કારણ કે અક્ષાંશ અને અક્ષાંશ દૂત, કારણ કે તમારી જે મેઇન વિષુવવૃત્ત છે એનાથી જે ખૂણા પડતા ખૂણો બને એને અક્ષાંશ કહેવામાં આવે છે, કારણ કે તમે 6ઠા કે 7માં ભણી ગયા છો. ખાસ ફરીથી વિદ્યાર્થી મિત્રો, તમારી જે વિષુવવૃત્તની રેખા હોય એનાથી તમારા જે ખૂણા પડતા હોય, કર્કવૃત્તની બાજુમાં કે નીચે દક્ષિણમાં બકરવૃત્તની બાજુમાં કે ઉત્તર કે દક્ષિણ બાજુ જે ખૂણા પડતા હોય એ ભાગે જે સ્થળ હોય તેનો અક્ષાંશ કહેવાતો હોય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 10 થી 16 દક્ષિણ અક્ષાંશ કેમ કહેવામાં આવે છે? કારણ કે ખૂણો બતાવ્યો છે માટે. તો એમ તે 10 થી 16 દક્ષિણ અક્ષાંશ અને 77 થી 43 ઉત્તર અક્ષાંશની વચ્ચે એમ તે વચ્ચે આવેલો છે, જ્યારે 26 થી 04 પૂર્વ રેખાંશથી 169.40 પશ્ચિમ રેખાંશની વચ્ચે એમ તે એશિયા ખંડ આવેલો છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, ફરીથી એશિયા ખંડનો વિસ્તાર અક્ષાંશ રૂટને રેખાંશ રૂટ વચ્ચે નથી, પરંતુ અક્ષાંશ અને રેખાંશની વચ્ચે આવેલો એશિયા ખંડ છે. તો 10 થી 16 દક્ષિણ અક્ષાંશથી અક્ષાંશ અને 77 થી 43 ઉત્તર અક્ષાંશની વચ્ચે આ રેખાઓમાં જે કહેવામાં આવે તે, અને આ બાજુ પૂર્વ રેખાંશમાં એમ તે 26 થી 04 પૂર્વ રેખાંશ અને 169 થી 40 પશ્ચિમ રેખાંશની વચ્ચે એમ તે એશિયા ખંડ આવેલો છે. એશિયા ખંડ વસ્તી અને કદની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ આઈએમપી જીકે મારી તમારો પ્રશ્ન કે એશિયા ખંડ જે છે એ એમ તે સૌથી મોટામાં મોટો વિશ્વ લેવલે ખંડ કયો? 7 ખંડોમાં સૌથી મોટામાં મોટો વિશ્વ લેવલે ખંડ કયો છે? તો વિશ્વ લેવલે સૌથી મોટામાં મોટો ખંડ છે એશિયા, અને ત્યાર પછી કયો આવે છે? આફ્રિકા ખંડ, કારણ કે આફ્રિકા ખંડ વિશે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા છીએ. તો એમ તે વિશ્વમાં સૌથી પ્રથમ સ્થાન ધરાવે છે. વસ્તી અને કદ, વસ્તીના પ્રમાણે પણ સૌથી મોટો છે અને કદની દ્રષ્ટિએ એનો વિસ્તાર જે છે એ પણ સૌથી મોટામાં મોટો છે. તેનો આશરે 4,38,10,000 ચોરસ કિમીનો કદ વિસ્તાર દુનિયાના ભૂવિસ્તારના આશરે 29.5% જેટલો છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, શું કહે છે? તેનો આખો વિસ્તાર એટલે કે આખો એશિયા ખંડનો જે વિસ્તાર કહેવામાં આવે છે
એ કદ વિસ્તાર કેટલો છે? 4,38,10,000 ચોરસ કિમી જેટલો એનો કદ વિસ્તાર ધરાવે છે, ભૂ વિસ્તાર કે જમીન વિસ્તાર ધરાવે છે. અને તે દુનિયામાં તે કેટલા ટકા છે? તો દુનિયામાં તે 29.5% છે, જ્યારે દક્ષિણ આફ્રિકા કેટલો હતો? 20% જેટલો હતો. દક્ષિણ આફ્રિકા કેટલો વિસ્તાર ધરાવતો હતો વિદ્યાર્થી મિત્રો? 20% જેટલો વિસ્તાર, 20% જેટલો વિસ્તાર તે ધરાવતો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એને કયા કયા મહાસાગરો આવેલા છે તે દુનિયાની આશરે 60% વસ્તી એશિયામાં વસે છે. જો વિદ્યાર્થી મિત્રો, ખાસ દુનિયાની આશરે 60% જેટલી વસ્તી, એટલે કે 60% એટલે 40%માં જ બીજા આખા વિશ્વના જે 7 ખંડો છે એમાં 40% જેટલી, એટલે કે 50% ઉપર, એટલે અર્ધ ઉપર, જે આપણા 7 ખંડો છે, 7 ખંડોમાં જે 100 ખંડો છે તો 100 ખંડોમાં કેટલી? માત્ર 40% જેટલી જ વસ્તી છે, જ્યારે એશિયા ખંડમાં 60% જેટલી વસ્તી વસે છે. એશિયાની દક્ષિણે હિન્દ મહાસાગર, પૂર્વમાં પેસિફિક મહાસાગર, ઉત્તરમાં આર્કટિક મહાસાગર, વાયવ્યમાં યુરોપ, નૈઋત્યમાં આફ્રિકા તથા અગ્નિમાં ઓસ્ટ્રેલિયા આવેલા છે. તો અહીંયા પડોશ માર્ગે એની સરહદે શું આવેલું છે? એશિયા ખંડની સરહદે શું આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો, એશિયા ખંડની સરહદે એમ તે એશિયા ખંડની દક્ષિણ બાજુએ હિન્દ મહાસાગર આવેલો છે, એશિયા ખંડની પૂર્વમાં પેસિફિક મહાસાગર આવેલો છે, જ્યારે એશિયા ખંડની ઉત્તરમાં આર્કટિક મહાસાગર આવેલો છે. વાયવ્ય ખૂણો, જે વાયવ્ય ખૂણો એશિયા ખંડના પડે છે, ત્યાં યુરોપ ખંડ આવેલો છે. જ્યારે નૈઋત્યનો જે ખૂણો પડે છે તો નૈઋત્યના ખૂણામાં આફ્રિકા ખંડ તથા અગ્નિ ખૂણામાં ઓસ્ટ્રેલિયા ખંડ આવેલો છે. તો આ રીતે એશિયા ખંડની સરહદ આવેલી છે. બેરિંગને સામુદ્ર ધુનીથી એશિયા અને ઉત્તર અમેરિકાને અલગ પાડે છે. બેરિંગ ખાસ એશિયા અને અમેરિકાને કેવી રીતના અલગ પડે છે? તો એશિયા અને અમેરિકા, ઉત્તર અમેરિકા એમ તે બેરિંગની જે સામુદ્ર ધુની છે એનાથી એશિયા અને ઉત્તર અમેરિકા બંને દેશો ખંડો કેવા પડે છે? અલગ પડે છે. એશિયા અને યુરોપ વચ્ચેની સરહદ યુરલ પર્વત, કાસ્પિયન સમુદ્ર, કોકેસસ પર્વત તથા કાળો સમુદ્ર આવેલો છે. એમ તે એશિયા અને યુરોપ વચ્ચેની જે સરહદ આવેલી છે, આ યુરોપ ને એશિયા ખંડ વચ્ચેની સરહદો જે છે, તો એ વચ્ચેની સરહદોમાં એમ તે યુરલ પર્વત વચ્ચે આવેલો છે, કાસ્પિયન સમુદ્ર આવેલો છે, કોકેસસ પર્વત તથા કાળો સમુદ્ર યુરોપ અને એશિયાની વચ્ચે આવેલો છે. એશિયાના સખાલિન અને કુરિલ ટાપુઓ તથા જાપાન, ફિલિપીન્સ, ઇન્ડોનેશિયા, સિંગાપુર, શ્રીલંકા, માલદીવ અને ભારતના દ્વીપ સમૂહ તેના મુખ્ય ટાપુઓ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કહે છે? એશિયામાં મુખ્ય કયા કયા ટાપુઓ છે? તો એશિયાની અંદર વિદ્યાર્થી મિત્રો કયા કયા? તો એમ તે રશિયાના, કારણ કે એશિયા દેશ રશિયા પણ એશિયામાં આવ્યો, તો રશિયાના સખાલિન અને કુરિલના ટાપુઓ, એટલે કે રશિયામાં સખાલિન અને કુરિલના ટાપુઓ આવેલા છે, જાપાનમાં ફિલિપીન્સના ટાપુઓ, ઇન્ડોનેશિયા, સિંગાપુર, શ્રીલંકા, માલદીવ અને ભારતના દ્વીપ સમૂહો તેના મુખ્ય ટાપુઓ છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા માટે પણ કે એશિયા ખંડમાં કયા કયા ટાપુઓ આવેલા, કયા કયા દેશના કયા કયા ટાપુઓ આવેલા છે, તો કયા કયા દેશમાં? તો રશિયાના સખાલિન, કુરિલ અને કુરિલ ટાપુઓ, જાપાનના ફિલિપીન, ઇન્ડોનેશિયા, સિંગાપુર, શ્રીલંકા, માલદીવ અને ભારતના દ્વીપ સમૂહના ટાપુઓ એમ તે એશિયામાં આવેલા છે. એશિયા ખંડના ભૂપૃષ્ઠ પર પર્વતો, વિશાળ ઉચ્ચ પ્રદેશો અને મેદાનો અને રણ પ્રદેશો જોવા મળે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભૂપૃષ્ઠની વાત કરવામાં આવી, તો ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ જોઈએ તો એમાં એશિયા ખંડમાં એનું ભૂપૃષ્ઠમાં પર્વતો પણ આવેલા છે, પર્વતોની સાથે સાથે વિશાળ ઉચ્ચ પ્રદેશો પણ છે અને મેદાનો અને રણ પ્રદેશો પણ એમ તે એશિયામાં આવેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ચિત્રમાં બતાવ્યું પણ છે કે માઉન્ટ એવરેસ્ટ દુનિયાનું સાપુતિબદ્ધ
વિશ્વના વધુ વરસાદી ભાગો મોન્સીનરમ અને ચેરાપુંજી અને સાઇબિરિયા બરફ આચ્છાદિત વૈક્યોયાનસ. તો આ બધા જે છે એ શું છે વિદ્યાર્થી મિત્રો, કે આ બધા એમ તે ભૂપૃષ્ઠના અલગ અલગ ઉચ્ચ પ્રદેશો છે, પર્વતો છે. તો આ બધું શાનું છે, ભૂપૃષ્ઠની આપણને માત્ર માહિતી આપેલી છે. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચેના આપણને નકશાના આધારે થોડી માહિતી આપવાની કહે છે, પરંતુ એના પહેલાં પર્વતોની અને એની માહિતી વિદ્યાર્થી મિત્રો લઈ લઈએ. તો પર્વતો એલ્ટાઇસ, પામીર ગ્રંથી, તિયેન શાન, કુનલુન શાન, નાન શાન, કારાકોરમ, હિમાલય, હિન્દુકુશ, અલબુલ્ચ, જાગ્રોસ વગેરે એમ તે પર્વતો મુખ્ય પર્વતો છે. તો એશિયા વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આવે, કારણ કે બુકમાં આપણને કંઈ પણ આપેલું નથી, આપણી બુકમાં એશિયા ખંડ વિશે કંઈ પણ આપેલું નથી વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોવાનું છે કે એશિયા ખંડમાં કયા કયા મુખ્ય પર્વતો આવેલા છે. તો એશિયા ખંડમાં મુખ્ય પર્વતોમાં જોઈએ તો અલ્તાઈ મુખ્ય પર્વત તરીકે, પામીર ગ્રંથી, તિયેન શાન, કુનલુન શાન, નાન શાન, કારાકોરમ, હિમાલય, હિન્દુકુશ, અલબુજ, જાગ્રોસ વગેરે જેવા મુખ્ય પર્વતો આવેલા છે. હિમાલય સૌથી ઊંચો પર્વત છે વિદ્યાર્થી મિત્રો, સૌથી એશિયા ખંડમાં સૌથી મોટામાં મોટો પર્વત. આપણે ભારતમાં તો મોટામાં મોટો છે જ, પરંતુ એની સાથે સાથે એશિયા ખંડની દ્રષ્ટિએ જોઈએ તો એશિયા ખંડની દ્રષ્ટિએ પણ હિમાલય સૌથી ઊંચામાં ઊંચો પર્વત છે. તેનું શિખર માઉન્ટ એવરેસ્ટ વિશ્વમાં સૌથી ઊંચું શિખર છે. એમ તેનું શિખર હિમાલયનું ઊંચામાં ઊંચું જે શિખર છે એ શિખરનું નામ શું છે? માઉન્ટ એવરેસ્ટ. અને તે વિશ્વ લેવલે સૌથી ઊંચામાં ઊંચું છે. તેની ઊંચાઈ 8848 મીટર જેટલી છે, એટલે કે તે માઉન્ટ એવરેસ્ટનું જે શિખર છે એ શિખરની ઊંચાઈ 8848 મીટર જેટલી છે. તો વિદ્યાર્થી મિત્રો આ એશિયાના શું જોયા આપણે? પર્વતો, એમાં સૌથી મોટો પર્વત કયો છે, એનું ઊંચામાં ઊંચું શિખર કેટલું છે અને તેની ઊંચાઈ કેટલી છે તે જોયું વિદ્યાર્થી મિત્રો. હવે ઉચ્ચ પ્રદેશો, ઉચ્ચ પ્રદેશો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો એશિયામાં ઉચ્ચ પ્રદેશોમાં મધ્ય સાઇબિરિયા, મોંગોલિયા, તારીમ, તુરાન, ઈરાન, સઉદી અરેબિયા, તિબ્બત, યુનાન, આનાતોલિયા અને દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશો, તેમાં તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ સૌથી વિશાળ અને ઊંચો છે, તેથી તે દુનિયાનું સાપલું કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉચ્ચ પ્રદેશોમાં જોયું તો ઉચ્ચ પ્રદેશો કયા કયા છે. તો ઉચ્ચ પ્રદેશોમાં મધ્ય, ખાસ ફરીથી વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, પરીક્ષામાં કદાચ તમારે એમ આવે કે એશિયા ખંડના મુખ્ય પર્વતો કયા કયા છે, એશિયા ખંડના ઉચ્ચ પ્રદેશો કયા કયા છે, એશિયા ખંડના મેદાનો કયા કયા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે કારણ કે નકશામાં તમે શોધવા જશો તો ખાસ ખ્યાલ રાખશે નહીં. તો આપણે અહીંયાથી જોવાનું છે કે ઉચ્ચ પ્રદેશોમાં મધ્ય સાઇબિરિયા, મોંગોલિયા, તારીમ, તુરાન, ઈરાન, સઉદી અરેબિયા, તિબ્બત, યુનાન, આનાતોલિયા અને દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશો એમ તે આવેલા છે. એમાં સૌથી ઊંચા, સૌથી મોટામાં મોટો ઉચ્ચ પ્રદેશ જે છે તે તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ સૌથી વિશાળ અને કયો છે? ઊંચો છે. પર્વત લેવલે ભારતનો હિમાલય છે, જ્યારે ઉચ્ચ પ્રદેશ લેવલે એશિયામાં એમ તે તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ છે એ સૌથી વિશાળ અને ઊંચો છે, તે દુનિયાનું સાપડું કહેવાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો આવા જીકે માટે પણ પ્રશ્નો આવી શકે, જોડે જોડે તમારી નોટ બાજુમાં રાખી અને લખતા રહેજો. તો શું કહે છે આપણને કે એમ તે દુનિયાનું, તિબ્બતનો જે ઉચ્ચ પ્રદેશ છે એ શું કહેવાય છે? દુનિયાના સાપડા તરીકે ઓળખાય છે. હવે મેદાનો વિદ્યાર્થી મિત્રો, મેદાનો કયા કયા છે? તો જુઓ પશ્ચિમ સાઇબિરિયા, મંચુરિયન ના સમજતા, મંચુરિયા છે કારણ કે મંચુરિયા તો પાછા તમે ખાવા બેસી જશો. મંચુરિયા, પૂર્વ ચીન, મેંગકોંગ, ઈરાવદી, બ્રહ્મપુત્ર, ગંગા, સિંધુ અને યુસેટિસ ટેગીસના મેદાનો, તેમાં પૂર્વ ચીન અને સિંધુ ગંગાના મેદાનો
ગાઢ વસ્તી ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો એ શું કહે છે આપણને કે મેદાનો, તો મેદાનોમાં એમ કે સાયબિરિયાનું મેદાન છે, મંચુરિયાનું મેદાન છે, પૂર્વમાં ચીનનું મેદાન આવેલું છે, મેંગકોંગનું મેદાન આવેલું છે, ઈરાવદી, બ્રહ્મપુત્ર, ગંગા, સિંધુ અને આ જે નદીઓ છે, તો આ નદીઓ જે મેદાનો બનાવે છે, તો આ નદીઓ દ્વારા જે મેદાનોની રચના થાય છે એના મેદાનો યુફ્રેટિસ, તૈગિસના મેદાનો, તેમાં પૂર્વમાં ચીનનું મેદાન અને સિંધુ ગંગાના મેદાનો એમ તે આવેલા છે. અને જે સિંધુ ગંગાના મેદાનો જે છે તે એમ તે ગાઢ વસ્તી ધરાવે છે. કેમ ગાઢ વસ્તી? કે આ મેદાનો છે, તો આ મેદાનો ફળદ્રુપ હોવાથી ત્યાં સારી એવી પ્રમાણમાં ખેતી થાય છે, અને ખેતી સારા એવા પ્રમાણમાં થવાથી ઉદ્યોગ ધંધા પણ સારા એવા વિકાસ પામ્યા છે. આના કારણે ત્યાં લોકોનું જીવન સારી રીતે જતું હોવાથી ત્યાં એમ તે ગાઢ વસ્તી ધરાવતા મેદાનો કહેવામાં આવેલા છે. હવે રણ પ્રદેશોની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ, એના પહેલાં આપણને એક કોઠો આપેલો છે. હવે એ કોઠો જોવાનો છે, કારણ કે મેં તમને સમજાવી તો દીધું છે વિદ્યાર્થી મિત્રો, પરંતુ કોઠા પ્રમાણે આપણે જોવાનું છે. તો એશિયા ખંડમાં એમ તે ઉચ્ચ પ્રદેશો કયા કયા આવેલા છે, મેદાનો કયા કયા આવેલા છે અને દ્વીપ સમૂહ કયા કયા આવેલા છે, મેં સમજાવ્યું, છતાં આપણે કોઠામાં લખી લઈએ કે ઉચ્ચ પ્રદેશોમાં તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ, હિન્દી ચીનનો ઉચ્ચ પ્રદેશ, ભારતનો ઉચ્ચ પ્રદેશ, પામીરનો ઉચ્ચ પ્રદેશ, ઈરાનનો ઉચ્ચ પ્રદેશ, અલ્બસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, તુર્કીનો આનાતોલિયાનો ઉચ્ચ પ્રદેશ, તો આ બધા એશિયા ખંડના મુખ્ય ઉચ્ચ પ્રદેશો છે. જ્યારે મેદાનમાં સાયબિરિયાનું મેદાન, પૂર્વ ચીનનું મેદાન, સિક્યાંગનું મેદાન, મેકોંગનું મેદાન, ઈરાવતીનું મેદાન, સિંધુ ગંગાનું મેદાન અને યુફ્રેટિસ તૈગિસનું મેદાન એમ તે એશિયા ખંડમાં આવેલું છે. અને દ્વીપ સમૂહની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો રશિયાના કુરિલ ટાપુઓ, જાપાનનો દ્વીપ સમૂહ, ફિલિપિન્સના ટાપુઓ, ઇન્ડોનેશિયાના ટાપુઓ, અંદમાન નિકોબારના ટાપુઓ, લક્ષદ્વીપના ટાપુઓ અને માલદીવના ટાપુઓ. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ એમાં અંદમાન નિકોબાર, લક્ષદ્વીપ અને માલદીવ એ ક્યાં આવેલું છે? ભારતમાં આવેલું છે. તો અહીંયા એમ તે ટાપુઓની દ્રષ્ટિએ જોઈએ તો એમાં ત્રણ ટાપુઓ તો આપણા ભારતના છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ઉચ્ચ પ્રદેશ, મેદાન અને દ્વીપ સમૂહો કયા કયા છે તે જોઈ લીધું વિદ્યાર્થી મિત્રો. હવે રણ પ્રદેશની વાત કરવામાં આવે તો રણ પ્રદેશમાં અરેબિયા અને થારના ગરમ રણ તથા ગોબીનું ઠંડુ રણ મુખ્ય છે. વિદ્યાર્થી મિત્રો સમજ્યા જેવું છે કે અરેબિયા અને થારના ગરમ રણ તથા ગોબીનું કયું રણ છે? ઠંડુ રણ એમ તે મુખ્ય ગણવામાં આવે છે. તો જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો એશિયાના રણ પ્રદેશમાં આવેલું ગોબીનું રણ, અરેબિયાનું રણ, થારનું રણ વગેરે આવેલા છે. એમાં એમ તે કચ્છનું રણ, આપણું કચ્છનું રણ જે છે એ પણ એશિયા લેવલે મોટામાં મોટું રણ છે. એની સાથે ગોબીનું ઠંડુ રણ પણ આવેલું છે અને એના સિવાય અરેબિયા અને થારના રણ પણ ત્યાં જોવા મળતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એ પણ સમજી લઈએ કે એશિયા મૃત સમુદ્રમાં એમ તે સાથે ડૂબી જવાતું નથી. અહીંયા આપણને ટોપિક આપેલો છે કે મૃત સમુદ્રમાં સાથે ડૂબી જવાતું નથી આપણને ટોપિક છે. તો જુઓ મૃત સમુદ્ર દુનિયાનું સૌથી ખારું સરોવર છે. પહેલો ટોપિક એ કે મૃત સમુદ્ર જે છે એ દુનિયાનો ખારું સમુદ્ર છે, સરોવર છે. તેના પાણીની ક્ષારતા સમુદ્રના પાણીની સરેરાશ ક્ષારતા કરતાં 8 ગણી વધારે છે. એટલે કે એમ તે મૃત સમુદ્રમાં સાથે ડૂબી જવાતું નથી, એટલે કે એક સામાન્ય સરોવર જેવું છે આ મૃત સમુદ્ર. અને તેની ક્ષારતા એટલે કે એની ખારાશ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? કે જે સમુદ્રની ખારાશ હોય ને આના કરતાં 8 ગણી વધારે આ સરોવરની ક્ષારતા એટલે કે એની ખારાશ છે. તેને લીધે તેનું પાણી ઘણું ભારે છે. તો આના કારણે એમ તે એની ખારાશ વધારે પ્રમાણમાં છે અને આના કારણે તેની શું હોય છે તેને તે પાણી ભારે છે. તેની ઘનતા માનવ શરીરની ઘનતા કરતાં વધારે છે. એમ તે આપણી ઘનતા જે હોય એના કરતાં પણ આની ઘનતા, પાણીની ઘનતા વધારે છે. પાણીમાં તેનાથી ઓછી ઘનતાવાળા પદાર્થો ડૂબી ન જતા તરે છે. એમ તે હંમેશા પાણીમાં
પાણી કરતાં જેની ઘનતા ઓછી હોય એ હંમેશા ડૂબી જતો નથી અને આ નિયમોને આધારે મૃત સમુદ્રમાં ડૂબી જવાતો નથી। ખાસ વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા માટે ખાસ બે માર્ક્સ માટે તમારે આવે કાં તો કારણમાં આવે કે મૃત સમુદ્રમાં સાથે ડૂબી જવાતું નથી। તો મૃત સમુદ્રનું પાણી એમ તે દુનિયાના સૌથી ખારું પાણી કે સરોવર કહેવાય છે। તેની પાણીની ક્ષમતા એમ તે સમુદ્રના પાણીની ક્ષમતા સરેરાશ ક્ષમતા કરતાં 8 ગણી વધારે છે અને તેનું પાણી એમ તે કેવું છે આના કારણે ક્ષારતા વધારે હોવાથી એનું પાણી કેવું કહેવાય છે ભારે કહેવાય છે। અને હંમેશા એમ તે સાયન્સની ભાષામાં કહીએ તો ઘનતા માનવ શરીરની ઘનતા કરતાં પાણીની ઘનતા કેવી છે અહીંયા એમ તે સમુદ્રનું પાણી જે છે એની ઘનતા વધારે અને માણસની ઘનતા ઓછી છે। તો હંમેશા સાયન્સની ભાષામાં કહી શકાય કે જેની ઘનતા વધારે હોય એની પાણીની ઘનતા વધારે હોય અને એની અંદર બીજા પદાર્થો નાખવામાં આવે એટલે કે એની પાણીની ઘનતા કરતાં બીજા પદાર્થો પાણીમાં નાખવામાં આવે અને એની ઘનતા ઓછી હોય તો તે હંમેશા શું થતા હોય છે તરે છે। એટલે અહીંયા પાણીની ઘનતા કરતાં મનુષ્યની ઘનતા ઓછી હોય છે તેથી તે આ મૃત સમુદ્રમાં તરે છે ડૂબી જતો નથી। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આબોહવા વિશે જોઈએ। આબોહવા વિશે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો અગ્નિ એશિયાના વિષુવવૃત્તીય પ્રદેશોમાં આબોહવા ગરમ અને ભેજવાળી છે। અહીં બારે માસ વરસાદ પડે છે। જો આબોહવાની દ્રષ્ટિએ શું કહે છે વિદ્યાર્થી મિત્રો, એમ તે અગ્નિ એશિયાના વિષુવવૃત્તીય પ્રદેશોની આબોહવા કેવી છે ગરમ। કયો ખૂણો બતાવ્યો છે અગ્નિ ખૂણો, તો એના એશિયાના વિષુવવૃત્તીય પ્રદેશોની આબોહવા એમ તે ગરમ છે અને ભેજવાળી છે। અહીં બારે માસ વરસાદ પડે છે એમ તે વિષુવવૃત્તીય પ્રદેશોમાં હંમેશા કેવો ગરમ વિષુવવૃત્તીય પ્રદેશોમાં હંમેશા બારે માસ વરસાદ પડે છે। તેનાથી ઉત્તર મોસમી આબોહવાના પ્રદેશોમાં પણ આબોહવા એકંદરે ગરમ અને સૂકી છે। વિષુવવૃત્તની વાત કરવામાં આવી વિદ્યાર્થી મિત્રો, તો વિષુવવૃત્તના પ્રદેશો જે છે, કારણ કે વિષુવવૃત્ત વચ્ચેની તમારી જે રેખા આવે તે વિદ્યાર્થી મિત્રો, તો એ વિષુવવૃત્તના પ્રદેશોની આબોહવા કેવી હોય, ઉષ્ણકટિબંધમાં આવેલો હોવાથી તે ગરમ અને ગરમની સાથે એમ તે ભેજવાળી હોવાથી ત્યાં બારેમાં શું હોય છે વરસાદ પડતો હોય છે। અને તેનાથી ઉત્તરે કે વિષુવવૃત્તથી મકરવૃત્ત તરફ જઈએ તો એ બાજુમાં એટલે કે વિષુવવૃત્તથી ઉત્તરે આબોહવાના પ્રદેશમાં પણ આબોહવા એકંદરે ગરમ અને સૂકી હોય છે। કેમ સૂકી? કારણ કે કર્કવૃત્ત પણ એમાં પણ સીધા કિરણો પડે છે, તો વિષુવવૃત્ત અને કર્કવૃત્તના વચ્ચેનો જે ભાગ છે ત્યાં પણ એમ તે અહીંયા પણ આબોહવા કેવું છે, આબોહવા એકંદરે ગરમ અને સૂકી છે। અહીં મુખ્યત્વે ઉનાળાના મોસમી પવનો વરસાદ લાવે છે એમ તે આ વિષુવવૃત્તના પ્રદેશોમાં શું હોય છે, વિષુવવૃત્તના પ્રદેશોમાં ગરમ આબોહવા હોવાથી એમ તે ત્યાં ઉનાળામાં મોસમી પવનો શું લાવતા હોય છે, વરસાદ લાવતા હોય છે। આ પ્રદેશોમાં ભારતના મસીનરમ અને ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વરસાદ વધારે થાય છે। ખાસ વિદ્યાર્થી મિત્રો, વિષુવવૃત્તના પ્રદેશોની ગરમ અને આબોહવાને કારણે એમ તે ગરમ આબોહવા હોય એટલે સમુદ્રમાંથી શું થાય, બાષ્પીભવન વિદ્યાર્થી મિત્રો વધારે થાય અને બાષ્પીભવન વધારે થવાથી ત્યાં અને એમાં પણ ભારતમાં સૌથી વધારે મસીનરમ અને ચેરાપુંજીમાં એમ તે દુનિયાનો સૌથી વધુ વરસાદ થતો હોય છે। આ પ્રદેશની પશ્ચિમે અને એશિયાના મધ્યભાગમાં મોટાભાગે રણ પ્રદેશની આબોહવા છે। જો આ ઉત્તરની વાત કરવામાં આવી વિદ્યાર્થી મિત્રો, અહીંયા હવે પશ્ચિમ એશિયાની વાત કરવામાં આવે તો પશ્ચિમે આ પ્રદેશની એમ તે પશ્ચિમે અને એશિયાના મધ્યભાગોમાં એટલે કે ભારતની પશ્ચિમે અને એશિયાના મધ્યભાગોમાં મોટાભાગે રણ પ્રદેશો આવેલા છે। કેમ પશ્ચિમે? કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણું પશ્ચિમે કચ્છનું રણ આવેલું છે તો એની વાત કરવામાં આવે છે। એટલે કે પશ્ચિમે આ પ્રદેશ એટલે કે ભારત અને ભારતમાં કચ્છનું રણ તો એની વાત કરે છે પશ્ચિમે, અને એશિયાનો જે બરાબર મધ્યભાગ છે તો એશિયાના મધ્યભાગમાં પણ એમ તે સૌથી વધુ
એશિયાના મધ્ય ભાગમાં પણ મોટાભાગે રણ પ્રદેશોની આબોહવા જોવા મળે છે. અહીં વરસાદ બહુ ઓછો પડે છે. એમ તે રણ પ્રદેશોમાં વરસાદ શું હોય છે? સાવ ઓછામાં ઓછો પડે છે. એશિયામાં સૌથી વધારે ગરમી પાકિસ્તાનના જેકોબાબાદ શહેરમાં પડે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, વરસાદની વાત કરવામાં આવી, કારણ કે બીજું તો વધારે વિદ્યાર્થી મિત્રો યાદ ના રહે, પરંતુ ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે એશિયાના વિષુવવૃત્ત પ્રદેશોમાં ભારે વરસાદ ભેજવાળી હોવાથી ભારે વરસાદ પડે છે, અને તેનાથી ઉત્તરે આબોહવાના પ્રદેશો એકંદરે ગરમ અને સૂકા હોય છે. ઉનાળામાં આ પ્રદેશોમાં એમ તે મોસમી પવનો વરસાદ લાવે છે, અને એમાં ભારતના મોછીનારમ અને ચેરાપુંજીમાં સૌથી વધારે વરસાદ હોય છે. એશિયાના પશ્ચિમે અને એશિયાના મધ્યમાં રણ પ્રદેશો આવેલા છે ત્યાં વરસાદ કેવો પડે છે? સાવ ઓછો પડે છે. એશિયામાં સૌથી વધારે ગરમી, એમ તે હવે વરસાદની વાત પૂરી થઈ, હવે ગરમીની વાત કરવામાં આવે આબોહવામાં, તો સૌથી વધારે ગરમી જેકોબાબાદમાં પર શહેરમાં પડે છે. છેક ઉત્તરે આવેલું સાઇબિરિયાનું આબોહવામાં અતિશય ઠંડી પડે છે. જો વરસાદની વાત થઈ વિદ્યાર્થી મિત્રો, ગરમીની વાત થઈ, તો જેકોબાબાદમાં ગરમી પડે છે, પાકિસ્તાનમાં ગરમી પડે, ભારતમાં વરસાદ આવે, જ્યારે એમ તે ઠંડી, વધારે ઠંડી, તો સાઇબિરિયાની આબોહવા અતિશય ઠંડી છે. અને અહીંનું વખ્યોયાનસ્ક જે શહેર છે, એમાં સાઇબિરિયાનું વખ્યોયાનસ્ક જે શહેર છે એની અંદર દુનિયામાં સૌથી વધારે ઠંડી પડે છે. પૂર્વ અને દક્ષિણ એશિયામાં ઉનાળુ વરસાદ પડે છે. એમ તો પૂર્વમાં એશિયા ખંડની પૂર્વ દિશામાં અને એશિયા ખંડની દક્ષિણ દિશામાં એમ તે ઉનાળામાં પણ શું પડતો હોય છે? વરસાદ પડતો હોય છે. જ્યારે પશ્ચિમ એશિયામાં ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલા વિસ્તારમાં શિયાળુ વરસાદ પડે છે. એમ તે એશિયા ખંડના જ્યારે પશ્ચિમ એશિયા ખંડનો જ્યારે પશ્ચિમ ભાગ આવે છે, એમ તે પૂર્વ અને દક્ષિણ એશિયામાં તો ઉનાળામાં વરસાદ પડે છે, પરંતુ જ્યારે પશ્ચિમ એશિયામાં ભૂમધ્ય સમુદ્રના કિનારેના આવેલા વિસ્તારોમાં પણ શિયાળામાં શું પડતો હોય છે? વરસાદ પડતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં સૌથી ચોમાસાની ઋતુ કે વરસાદ કઈ જગ્યાએ પડે છે? તો ભારતના મોસીનરમ અને ચેરાપુંજીમાં. વધારે ગરમી ક્યાં પડે છે? તો પાકિસ્તાનના જેકોબાબાદમાં. જ્યારે વધારે ઠંડી ક્યાં પડે છે? તો સાઇબિરિયાના વખ્યોયાનસ્કમાં. અને એ સિવાય વિદ્યાર્થી મિત્રો, એમ તે પૂર્વ અને દક્ષિણ એશિયામાં શું પડતો હોય છે? ઉનાળામાં પણ વરસાદ પડતો હોય છે, જ્યારે પશ્ચિમ એશિયામાં એમ તે શિયાળામાં પણ વરસાદ પડતો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, મુખ્ય નદીઓની વાત કરવામાં આવે, આબોહવાની વાત વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂરી થાય છે. અને હવે મુખ્ય નદીઓ કઈ કઈ છે? તો આર્કટિક મહાસાગરને મળતી ઓબ, એનિસ અને લીના સાઇબિરિયાની મુખ્ય નદીઓ છે. તો સાઇબિરિયા દેશની કઈ કઈ મુખ્ય નદીઓ છે? તો એમ તે આર્કટિક મહાસાગરને મળતી, ખાસ વિદ્યાર્થી મિત્રો, કઈ નદીઓ કયા કોને મળે છે? તો એમ તે ઓબ, એનિસ અને લીન એ સાઇબિરિયાની મુખ્ય નદીઓ છે. અને આ જે ત્રણ નદીઓ છે, આ ઓબ, એનિસ અને લીના, એ આર્કટિક મહાસાગરને મળે છે. આ નદીઓ વર્ષનો મોટો ભાગ થીજી જતી હોવાથી જળમાર્ગ તરીકે ઉપયોગી નથી. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારી પરીક્ષામાં આવે કે કઈ એશિયાની કઈ નદીઓ જે છે કે તે જળમાર્ગ તરીકે ઉપયોગી નથી. જળમાર્ગ તરીકે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે હોડી કે સ્ટીમરો દ્વારા જઈ શકીએ તેને જળમાર્ગ વિદ્યાર્થી મિત્રો કહેવાય. તો એશિયાની કઈ નદીઓ છે કે જે જળમાર્ગ તરીકે ઉપયોગી નથી? તો એમ તે સાઇબિરિયાની ઓબ, એનિસ અને લીના જે નદીઓ છે, તો આ નદીઓ એમ તે શું હોય છે? આ નદીઓ સાઇબિરિયાની મુખ્ય નદીઓ છે. અને સાઇબિરિયામાં વધારે આપણે જોયું આગળ કે સાઇબિરિયામાં વધારે ઠંડી પડે છે. તો સાઇબિરિયામાં વધારે ઠંડી પડવા, દુનિયાની સૌથી વધારે ઠંડી સાઇબિરિયામાં પડે છે. તો આના કારણે આ નદીઓ જે છે એ શિયાળામાં શું થતી હોય છે? વધારે આમે વધારે પડતી ઠરી જતી હોય છે કે થીજી જતી હોય છે. તો આના કારણે તે જળમાર્ગ તરીકે ઉપયોગી નથી. અને આ નદીઓ કયા મહાસાગરને મળે છે? તો આ નદીઓ આર્કટિક મહાસાગરને મળતી હોય છે. હવે પેસિફિક મહાસાગરને મળતી મોટી નદીઓમાં આમુર, હવાંગ, હવાંગ હ, યાંગસ, સિક્યાંગ અને મેંગકોંગ છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારી આ નદીઓ કઈ છે? આમુર, હવાંગ, હવાંગ હ, યાંગસ, સિક્યાંગ અને મેંગકોંગ, આ બધી જે નદીઓ છે એશિયા ખંડની,
એ કયા સમુદ્રને મળે છે, એટલે કયા મહાસાગરને મળે છે? પેસેફિક મહાસાગરને મળે છે. હવે હિન્દ મહાસાગરને મળતી નદીઓમાં મોટી નદીઓ ઈરાવતી, સાલ્વી, ગંગા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, નર્મદા, સિંધુ, યુફ્રેટિસ, તૈગિસ નદીઓ છે. તો હિન્દ સાગરને કઈ કઈ નદીઓ મળે, હિન્દ મહાસાગરને કઈ કઈ નદીઓ મળે છે? તો ઈરાવતી, સાલ્વીન, ગંગા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, નર્મદા, સિંધુ અને યુફ્રેટિસ, તૈગિસ નદીઓ મળે છે. જ્યારે અંતસ્થ નદીઓ કઈ છે? વિદ્યાર્થી મિત્રો, ખાસ અંતસ્થ નદી કોને કહેવાય કદાચ પ્રશ્ન તમારે એ આવે. તો અંતસ્થ નદીઓ એ કહેવાય કે જે સમુદ્રને મળે નહીં અને કોઈ પણ શું હોય, કોઈ પણ અખાતને મળી જતી હોય કે કોઈ રણમાં સમાઈ જતી હોય, તો આવી નદીઓને કેવી નદીઓ કહેવાય છે? અંતસ્થ નદીઓ કહેવાય છે. તો અહીંયા આમુદરિયા અને સિરિદરિયા એરા સમુદ્રને મળે, આ અંતસ્થ નદીઓ આમુદરિયા અને સિરિદરિયા એરાને મળે છે. એટલે કે એ શું હોય છે, કઈ એમાં આમુદરિયા અને સિરિદરિયા એરલ સમુદ્રને મળે છે, પરંતુ સમુદ્રના કિનારે મળે છે, અંદર સમાતી નથી. વિદ્યાર્થી મિત્રો, ત્યાં આમુદર એરલ સમુદ્રને મળતા શું થાય છે, એ સમાઈ જતી હોય છે. યાંગત્સેન નદી એશિયાની સૌથી મોટામાં મોટી નદી છે. એશિયા ખંડની સૌથી મોટામાં મોટી નદી કઈ? તો યાંગત્સે છે. તો એ સૌથી મોટામાં મોટી નદી છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારો આ ટોપિક જોઈ લઈએ કે સૌથી આર્કટિક મહાસાગરને મળતી નદીઓમાં ઓબ, એનિસ અને લીના નદીઓ છે અને આ નદીઓ જળમાર્ગ તરીકે ઉપયોગી નથી. ત્યારબાદ એ પેસેફિક મહાસાગરને મળતી નદીઓમાં આમુક, હવાંગ, યાંગસ, સિક્યાંગ અને મેંગકોંગ એ પેસેફિક મહાસાગરને મળે છે. હિન્દ મહાસાગરને મળતી નદીઓમાં ઈરાવતી, સાલ્વી, ગંગા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, નર્મદા, સિંધુ અને યુફ્રેટિસ, તૈગિસ નદીઓ છે. જ્યારે અંતસ્થ નદીઓ સામુદરિયા અને સિરિદરિયા જે છે, સામુદરિયા અને સિરિદરિયા જે નદીઓ છે એ એરલ સમુદ્રને મળે છે કે સમુદ્રને અંદર સમાતી નથી. વિદ્યાર્થી મિત્રો, ત્યાં પહોંચતા જ તે શું થતી હોય છે, એ સમાઈ જતી, ત્યાં એમ તે ત્યાં સમુદ્રની આજુબાજુ સમાઈ જતી હોય છે. અને યાંગસ નદી જે છે એ એશિયાની સૌથી લાંબામાં લાંબી નદી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, સરોવરની વાત કરવામાં આવે તો કાસ્પિયન સમુદ્ર, એરલ સમુદ્ર, મૃત સમુદ્ર તથા ભારતના સાંભર, ચિલ્કા, પુલિકત અને વેમનાના સરોવરો ખારા પાણીના સરોવરો છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાંથી ટોપિક કે એશિયા ખંડમાં કયા કયા સરોવરો ખારા પાણીના સરોવરો છે, ખાસ ટોપિક છે કે એશિયા ખંડના કયા કયા સરોવરો જે છે એ શું છે, ખારા સરોવરો છે. તો કાસ્પિયન સમુદ્ર, એરલ સમુદ્ર, મૃત સમુદ્ર તથા, એટલે કે આ સમુદ્ર લખેલા છે પરંતુ એ નાના સરોવર જેવા છે. ભલે નામ સમુદ્ર તમારે આપેલું રહ્યું પરંતુ એક સરોવર જેટલી જ રચના એની છે, કારણ કે સમુદ્ર જેટલું મોટું છે નહીં, એટલે એને સરોવર તરીકે ઓળખવામાં આવે છે. તો કાસ્પિયન, એરલ અને મૃત તથા ભારતના સાંભર, ચિલ્કા, પુલિકત અને વેમનાર આ બધા જે સરોવરો છે એ સરોવરો કેવા છે, ખારા સરોવરો છે. રશિયાના બાયકાલ અને આંગાર, કઝાખસ્તાનનું બાલખાસ અને ચીનનું તુંગીતિંગ હુ, કંબોડિયાનું તોનલે સેપ તથા ભારતના વુલર, દર અને દેબર મીઠા પાણીના સરોવરો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ તમારા કે એશિયા ખંડમાં કયા સરોવરો જે છે કે ખારા પાણીના છે, કયા સરોવરો જે છે કે મીઠા પાણીના છે, તો રશિયાનો એમ તે બાયકાલ અને આંગાર, કઝાખસ્તાનનું બાલખાસ, ચીનનું તુંગીતિંગ હુ, કંબોડિયાનું તોનલે સેપ તથા ભારતના વુલર, દર અને ડેબર આ બધા જે સરોવરો છે એ સરોવરો કેવા છે, મીઠા પાણીના છે. એટલે કે જે આપણે ઉપયોગી થાય તેવા, જ્યારે પહેલાં સરોવરો ઉપયોગી થતા નથી. કાસ્પિયન સમુદ્ર દુનિયાનું સૌથી મોટું સરોવર છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, જે કાસ્પિયન સમુદ્ર જે છે એ દુનિયાનું સૌથી મોટામાં મોટું સરોવર છે. જ્યારે બાયકાલ સરોવર જે દુનિયાનું સૌથી ઊંડું સરોવર છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા જીકેમાંથી ખાસ પ્રશ્નો છે કે કાસ્પિયન સમુદ્ર જે છે એ દુનિયાનું સૌથી મોટું સરોવર છે.
જ્યારે બાઇકલ સરોવર જે છે એ દુનિયાનું સૌથી ઊંડું પહેલું મોટું લંબાઈ વિસ્તારની રીતે વાત કરવામાં આવે તો કાસ્પિયન છે એ એમ તે લંબાઈની દ્રષ્ટિએ મોટું છે, જ્યારે બાઇકલ જે છે એ ઊંડાણની દ્રષ્ટિએ એમ તે સૌથી મોટું ઊંડું સરોવર છે. ઇઝરાયેલ અને જોર્ડની વચ્ચે આવેલો મૃત સમુદ્ર દુનિયાનું સૌથી ખારું સરોવર છે. વિદ્યાર્થી મિત્રો, હમણાં જોયું કે ઇઝરાયેલ અને જોર્ડની વચ્ચે આવેલો જે મૃત સમુદ્ર જે છે, કારણ કે એની ક્ષમતાને કારણે એમ તે વધારે ખારાશવાળો છે, તો એનું સૌથી ખારું પાણી એમ તે સૌથી વધારે ખારું પાણી છે. તે સમુદ્રના પાણીને ક્ષારતા બીજા 8 ગણી વધુ ક્ષારતા ધરાવે છે. વળી તે દુનિયાનું નીચામાં નીચું સ્થળ છે. તેની સપાટી સમુદ્રની સપાટીની આશરે 400 મીટર નીચી છે. જો વિદ્યાર્થી મિત્રો, એમ તે દુનિયાનું સૌથી ખારું સરોવર જે છે એ મૃત સમુદ્રનું છે. તેની ક્ષારતા કેટલી છે? બીજા સમુદ્રની ક્ષારતા કરતાં 8 ગણી વધારે છે. જ્યારે તે દુનિયામાં નીચામાં નીચું એટલે કે જે સમુદ્રનો જે ભાગ હોય જમીન વિસ્તાર કરતાં, તો એના કરતાં આ સમુદ્રનો ભાગ કેવો છે? આ સમુદ્ર કહો કે સરોવર કહો, એનું સ્થળ નીચું છે. તેની સપાટી તે સમુદ્રની સપાટી આશરે 400 મીટર જેટલી નીચી છે. તે જમીન વિસ્તાર કરતાં તેની સપાટી 400 મીટર જેટલી નીચી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કે કારણ કે વિદ્યાર્થી મિત્રો, એક તમારી બુકમાં પાછો પ્રશ્ન આપેલો છે કે ગંગા નદી કયા સમુદ્રને મળે છે. ગંગા નદી હિન્દ સમુદ્રને મળે છે. લીના કયા સરોવરને કયાને મળે છે? લીના વિદ્યાર્થી મિત્રો ખાસ, તો લીના તમારી હમણાં જ મેં તમને સમજાવ્યું, તો લીના આર્કટિક મહાસાગરને મળે છે. મેંગકોંગ જે છે એ પેસિફિક મહાસાગરને મળે છે. જ્યારે સિંધુ છે એ પણ હિન્દ મહાસાગરને મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમારા આપેલો ટોપિક છે એ તમારે જાતે પૂરવો. ત્યારબાદ ખારા સરોવરો અને મીઠા સરોવરો કયા કયા છે તે વિદ્યાર્થી મિત્રો જોયું. હવે વનસ્પતિ, તો વનસ્પતિ કઈ કઈ છે તે આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.